बच्चों क्वेश्चन नंबर 13 नी अंदर नाना दर्पण मुख वाला अंतरगोल अरीसानी सामे वस्तु ने जुदा जुदा अंतरे मुकवामा आवे तो मळता प्रतिबिंबनुं स्थान प्रकार अने परिमाण आकृति दोरी। बहु सरस मजानो प्रश्न छे बच्चो। जुओ एमां पहेलो किस्सो, वस्तु क्यां राखीए छीए? तो के आपणे वस्तु राखीए छीए अनंत अंतरे, तो प्रतिबिंब क्यां मळशे? तो के प्रतिबिंब मळशे मुख्य केन्द्र एफ पर। अंतरगोळ अरीसो छे, એની સામે એની મુખ્ય અક્ષ ઉપર મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, ત્યારબાદ અનંત અંતરે વસ્તુનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પ્રતિબિંબનું પરિમાણ એકદમ નાનું બિંદુવત। આકૃતિમાં તમે જોઈ લ્યો, એક એ થી બી વસ્તુને અનંત અંતરે મૂકેલ છે, એ થી બી વસ્તુને અનંત અંતરે મૂકેલ છે, તો એ વસ્તુ અનંત અંતરે રહેલી વસ્તુ એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે। હવે વસ્તુનું સ્થાન, જો વસ્તુને થોડી નજીક લઈ આવીએ તો વસ્તુને જેમ આમ લઈ આવશું એમ પ્રતિબિંબ આમ જશે। વસ્તુ સી તરફ, સીથી થોડે દૂર, તો પ્રતિબિંબ નીચે એફ અને સીની વચ્ચે આવી ગયું। પ્રકાર વાસ્તવિક અને ઉલટું, જે બિંદુવત હતું એ હવે કેવું થઈ ગયું? તો કે વસ્તુ કરતાં નાનું। ત્રીજા કિસ્સામાં વસ્તુને સી ઉપર રાખી વક્રતા કેન્દ્ર ઉપર, તો પ્રતિબિંબ પણ ક્યાં આવ્યું? સી ઉપર। પ્રતિબિંબ કેવડું? તો કે વાસ્તવિક અને ઉલટું, અને કેવડું? તો કે વસ્તુના પરિમાણ જેવડું। કેવડું? તો કે વસ્તુના પરિમાણ જેવડું। જો વસ્તુ સી ઉપર તો પ્રતિબિંબ પણ સી ઉપર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુના પરિમાણ જેવડું। બચો ચોથો કિસ્સો, હવે વસ્તુ આગળ જાય છે, પ્રતિબિંબ પાછળ જાય છે। વસ્તુ એફ અને સીની વચ્ચે, પ્રતિબિંબ સીથી થોડે દૂર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં કદમાં થોડું મોટું, વસ્તુ કરતાં કદમાં થોડું મોટું। પાંચમો કિસ્સો એ પહેલા કિસ્સા કરતાં તદ્દન ઊંધો કિસ્સો। વસ્તુ એફ પર તો પ્રતિબિંબ અનંત અંતરે, પહેલા કિસ્સામાં વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ એફ પર હતું, હવે વસ્તુ એફ પર તો પ્રતિબિંબ અનંત અંતરે, વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું, વસ્તુ કરતાં ખૂબ જ મોટું। હવે છઠ્ઠો થોડો વિચિત્ર કિસ્સો છે। છઠ્ઠો કિસ્સો, પ્રતિબિંબનું સ્થાન, હજી વસ્તુને આપણે આગળ ને આગળ જ વધારતા જઈએ છીએ, વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એક અને ધ્રુવ પીની વચ્ચે, તો પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ। આ કિસ્સામાં પ્રતિબિંબ આભાસી અને ચતું, વસ્તુ કરતાં મોટું, મોટા માટે વિવર્ધિત શબ્દ વપરાય, મોટા માટે વિવર્ધિત શબ્દ વપરાય। છ કિસ્સા આકૃતિ સહિત કરવાના થાય,